हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। धोरण 12 फिजिक्स प्रकरण नंबर 4 गतिमान विद्युत भार अने चुंबकत्व। गया लेक्चर में आपने सोलेनोइड एनी अंदर उद्भवता चुंबकीय क्षेत्र की दिशा अने मूल्य केवू होय एनी आपने चर्चा करी। आ लेक्चर नी अंदर सोलेनोइड नुज एक बीजू स्वरूप एले के टोरोइड, टोरोइडनी अंदर उद्भवता चुंबकीय क्षेत्र की दिशा केवी होय अने एनु मूल्य केटलू होय तो मेजर करवू होय तो केवी रीते आपणे ए मूल्यने मापी शकीए एना विषेनी चर्चा आजे आपणे करीशुं। तो शरूआत करीए। सौथी पहेलो क्वेश्चन एवो थाय के टोरोइड ए खरेखर शुं छे। मित्रों, आपणे शरूआतमां आज चेप्टरना शरूआतना क्वेश्चनथी आपणे याद करीए तो शुरुआत में आपने एक सूर्यक तार होय अने एमांथी जो आई जेटलो प्रवाह पसार थतो होय तो एनी आसपास उत्पन्न थता चुंबकीय क्षेत्र की बात करी। त्यार पछी तो के जो आ तार ने तमे आ रीते आम वर्तुळाकार रीते वाड़ी दियो तो आनी अंदर जो चुंबकीय विद्युत प्रवाह पसार करवामां आवे अने चुंबकीय क्षेत्र उत्पन्न थाय ए चुंबकीय क्षेत्र नुं मूल्य अने दिशा केवी होय एनी बात करी। एक वर्तुळाकार रिंग होय तो हवे આના પછીને આપણે સોલેનોઇડની અંદર જોયું કે આવી રીતે ઘણી બધી આવી રીતે આમ વર્તુળાકાર રિંગ હોય તેને આપણે સોલેનોઇડ કહીએ અને પછી એના બે છેડા વચ્ચે તમે બેટરી જોડો એટલે કે પ્રવાહ પસાર કરાવો તો એની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય એની આપણે વાત કહી દીધી। હવે ફરી આ બે છેડાઓ જે છે એમને વર્તુળાકારે જોડી દેવાના છે। મતલબ કે હવે જે છે આખી રચના તમને આ પ્રકારની કંઈક જોવા મળે કે ભાઈ તમારે પહેલાં આની અંદર સોલેનોઇડ જે તમારો હતો સોલેનોઇડની અંદર તમારે વચ્ચે કોઈ એક અવાહક અથવા તો વાહક પદાર્થ રાખવાનો હતો, બરાબર? આપણે કોઈ પણ એક વસ્તુ એક માર્કર રાખતી એને આ રીતે વાળવાનું હતું। હવે તમારે આવો અવાહક કે વાહક પદાર્થ છે એ સુરેખ નથી લેવાનો પણ વર્તુળાકાર લેવાનો છે। માનો કે બંગડી છે અથવા તો કોઈ પણ રિંગ તમે એવી લઈ શકો, એ વાહક પણ ચાલે અથવા તો અવાહક પણ ચાલે। વાહક રાખશો તો એમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં ઓછું હશે, જ્યારે અવાહક હશે તો એની અંદર એના મેગ્નેટાઇઝેશનના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધી જશે। મેગ્નેટાઇઝેશન શું છે એની વાત આપણે ચેપ્ટર નંબર 5માં વિસ્તૃત કરીશું। તો જ્યારે સમજી લો કે ભાઈ આવી કોઈ એક અવાહક રિંગ છે, બરાબર, માની લો કે આ જે છે એ આપણી પાસે એક અવાહક રિંગ છે, થોડીક આપણે જાડી રાખશું, આ એક અવાહક રિંગ થઈ ગઈ, વર્તુળાકાર રિંગ છે। હવે શું કરવાનું છે કે તો કે આની આસપાસ તમારે એક તાર વીંટાળવાનું છે, બરાબર? સમજો આ જે છે આ પ્રકારે તમને કંઈક જે છે એ તાર વીંટાળેલું જોવાનું મળશે। આ જે રચના તમને મળશે આ બે છેડા, બરાબર, આને આપણે બેટરી સાથે જોઈન્ટ કરવાના છે, બરાબર? તો આ પ્રકારની કંઈક રચના થાય આ રચનાને આપણે ટોરોઇડ એવું કહી શકીએ। સિમ્પલ એવી કંઈ અઘરી રચના છે નહીં, તમારે જે સોલેનોઇડ હતો સોલેનોઇડના બે છેડા જે હતા એ બે છેડાને તમે ભેગા કરી દો એટલે આખી આમ રિંગ વર્તુળાકાર બનશે, એને આપણે શું કહીએ તો કે ટોરોઇડ, બરાબર? હવે એના જે આ બે છેડા છે આ બે છેડા વચ્ચે આપણે બેટરી જોડીએ તો આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આના ચુંબકીય ક્ષેત્ર છે આની દિશા કેવી હશે। ચાલો, દિશા તમારે જાણવી હોય તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય પહેલાં સમજો, કેવી હતી? તો કે સોલેનોઇડ તમે જોવો તો એની અંદર માનો કે આ પ્રકારનો એક સોલેનોઇડ છે, બરાબર, તો આની ચુંબકીય ક્ષેત્ર દેખાવો કેવી હતી? તો કે જો વચ્ચેથી આખી લાઈન કેવી હતી તો કે સ્ટ્રેટ, પછી અહીંયાથી તો ક્યારે તેમ વર્તુળાકાર ભાગ બનતી હતી, અંદરના ભાગમાં બધી સમાંતર રેખાઓ હતી,
સમજી લ્યો સમાંતર રેખાઓ એટલા માટે હતી કારણ કે આ રિંગના કારણે આની જે રેખા છે એને બહાર જવું છે પણ આ રિંગના આ બિંદુના ક્ષેત્રના કારણે બહાર નીકળી શકશે નહીં એટલે ફરી આગળ વધશે પાછું અહીંયાથી એને બહાર નીકળવું હશે પણ બહાર નીકળી શકશે નહીં એટલે ફરી આગળ વધશે એમ જ્યાં સુધી રિંગના આટાઓ કન્ટિન્યુ હશે ત્યાં સુધી એ ક્ષેત્ર રેખા બહાર નીકળી નહીં શકે આવી વાત આપણે સોલેનોઇડની અંદર કરી ગયા હતા એટલે છેલ્લે અહીંયા પૂરું થાય એટલે અહીંયાથી ક્ષેત્ર રેખા છે એ બહાર નીકળે તો આમાં વિચારો કે ભાઈ આ બિંદુના કારણે ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખા ધારો કે અહીંયા છે બરાબર અહીંયા માનો કે માની લો કે એ ક્ષેત્ર રેખાઓ છે એ આપણને મળે છે તો અહીંયાથી જે બી આગળ જશે એટલે આ રેખા આ બિંદુના કારણે ક્ષેત્ર હશે ક્ષેત્ર હશે એટલે આ રેખા અહીંયાથી આમ બહાર નહીં નીકળી શકે તો કે ફરી પાછી અંદર જશે જેવું અંદર જાય એટલે પાછું અહીંયાથી બહાર નીકળવું હશે પણ આ બિંદુના કારણે આ જે તારના બિંદુના કારણે એ બહાર નીકળી શકશે નહીં કારણ કે ક્ષેત્ર છે એટલે બળ લાગશે ફરી ત્યાંથી આગળ વધશે એમ તમે જોશો દરેક વખતે આવા તાર તાર તારના આવા ભાગ જે છે એ કન્ટિન્યુ આવે જ રાખે છે કારણ કે કન્ટિન્યુ વીટેલા છે તો આ રેખા જે છે એ તમને ક્ષેત્ર રેખાઓ કંઈક આ પ્રકારની તમને જોવા મળશે બરાબર જો આના કરતા નીચેનો ભાગ હોય તો તમને આ પ્રકારે તમને ક્ષેત્ર રેખાઓ છે એ જોવા મળશે જો આદર્શ ટોરોઇડ હોય આદર્શ ટોરોઇડ આપણે કોને કહીએ તો કે આ જે બે રિંગ છે એ બે રિંગ સોરી બે તાર જે છે બે તારની વચ્ચે જગ્યા એકદમ શૂન્ય હોય અને સતત રીતે આ તાર ઉપર વીંટાડેલો હોય વચ્ચે કોઈ પણ જાતની જગ્યા જે છે એ હોય નહીં જો આવો ટોરોઇડ હોય તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ છે એ લીક થવાનો પ્રશ્ન જ ન રહે બરાબર અહીંયાથી આ આ જે ભાગ છે એમાં ક્ષેત્ર રેખા બહાર પણ ન નીકળી શકે અને અહીંયાથી આ રીતે અંદર પણ જઈ શકશે નહીં માત્ર ક્ષેત્ર રેખાઓ કયા ભાગમાં મળશે તમને તો કે આ જે આ વર્તુળાકાર તમારી જે રિંગ રાખેલી હતી એ રિંગના ભાગની અંદર જ ક્ષેત્ર રેખાઓ તમને મળશે એટલે એટલા ભાગમાં જ ક્ષેત્ર હશે આ ભાગની અંદર એક પણ ક્ષેત્ર રેખાઓ આવતી નથી એટલે અહીંયા તમને ક્ષેત્ર કોઈ પ્રકારનું મળશે નહીં એવી રીતે આ ભાગની અંદર પણ કોઈ ક્ષેત્ર રેખાઓ આવતી નથી બહારના ભાગમાં તો અહીંયા ક્યાંય તમને ક્ષેત્ર છે એ મળશે જ નહીં બરાબર આને આપણે આ જગ્યાએ અને આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે આપણે એમ્પિયરના નિયમથી એમણે સાબિત કરીએ બરાબર જો આદર્શ ટોરોઇડ હોય તો એક વસ્તુ આપણી આ શરત ફિક્સ છે પણ વાસ્તવિકતા એવી છે કે ઘણીવાર આ ટોરોઇડ બનાવતી વખતે બે તાર વચ્ચે ક્યાંક ગેપ રહી જાય અથવા તો એક તાર ઉપર બીજો તાર જે છે એ સંપાત થઈ જાય પરિણામે થાય શું તો કે ક્ષેત્ર રેખાઓ છે એ થોડીક લીક થાય એટલે આસપાસના ભાગમાં પણ માઇનોર એવું ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને મળશે બરાબર કારણ કે તમે જોશો ક્યાંયથી રિંગ વીંટાડેલો હોય તો અંદરનો જે વર્તુળ છે એનો વ્યાસ નાનો છે અને પરિણામે મોટો આ જે બહારનો વર્તુળાકાર ભાગ છે એનો વ્યાસ પ્રમાણમાં મોટો છે એટલે થશે એવું કે અહીંયા જેટલી રિંગ છે અહીંયા જેટલા આવા તાર છે એટલા જ બહારના ભાગમાં હોય તો આ તો મોટો છે એટલે અહીંયા થોડીક જગ્યા વધવાની અહીંયા જગ્યા વધે એટલે થોડુંક ક્ષેત્ર છે એ તમારું લીકેજ થાય ક્ષેત્ર લીકેજ થાય એટલે બહારના ભાગમાં તમને ક્ષેત્ર મળે અથવા તો અંદરના ભાગમાં તમને ક્ષેત્ર મળશે ક્લિયર ઓકે તો ક્ષેત્ર રેખાઓની દિશા કઈ પ્રકારે હશે તો કે આ રીતે વર્તુળાકાર હશે અને એ માત્ર એ જે રિંગ આપણે જે આવા તાર ગોઠવેલા હતા એ તારના વર્તુળાકાર ભાગની અંદરના ભાગમાં જ હશે બીજે ક્યાંય હશે નહીં ચાલો હવે આપણે આનું એક્ઝેક્ટ મૂલ્ય કેટલું હોય એક્ઝેક્ટ મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ મૂલ્ય આપણે અલગ અલગ ત્રણ બિંદુઓ વિચારીએ ત્રણ બિંદુઓ કયા છે એક તો એના અંદરના ભાગની અંદર બિંદુ એક આપણે કહીએ બિંદુ એક પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય ત્યાર પછી તો કે આ રિંગ જે છે એ રિંગ પરનું કોઈ પણ એક તમે બિંદુ વિચારી લો કે આ બિંદુ બે પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય અને બહારના ભાગમાં કોઈ પણ એક વિચારો માની લો કે આ બિંદુ ત્રણ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય ચાલો આપણે વાત થઈ ગઈ કે બિંદુ એક પાસે અને ત્રણ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઝીરો જ હોય આપણે એને પ્રૂવ કરીએ ચાલો તો સૌથી પહેલા અહીંયા હું લખું છું કે ભાઈ બિંદુ એક પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બિંદુ એક પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરશું એમ્પિયરના નિયમ મુજબ એમ્પિયરનો નિયમ શું છે તો કે ક્લોઝ્ડ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સમેશન આઈ
એમ્પિયર એવું કહે છે કે તમારે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવું હોય એ બિંદુએ તમારે કોઈ પણ એક બંધગાળો વિચારવાનો. બંધગાળાનો આકાર કેવો હોય એ ફિક્સ છે નહીં. તમે વર્તુળ લઈ શકો, ત્રિકોણ લઈ શકો, ચતુષ્કોણ લઈ શકો, ચોરસ લઈ શકો, લંબચોરસ લઈ શકો કે પછી બીજો કોઈ પણ એવો અનિયમિત આકાર પણ લઈ શકો. સમજી લો કે બિંદુ એક પાસે હું એક એમ્પિરિયન લૂપ જે છે એ કાઉન્ટ કરું છું. માની લો કે આ એમ્પિરિયન લૂપ છે, બરાબર. તો એમ્પિરિયન લૂપ આ ટોરોઇડનું કેન્દ્ર છે અને ત્રિજ્યા આપણે આર વિચારી લઈ, આર વન હું કહી દઉં છું એને, પેલું બિંદુ છે અને ત્રિજ્યા આર વન. તો હવે એક વસ્તુ અહીંયા ફિક્સ છે, બરાબર. સમજો કે ભાઈ આ સૂત્રની ડાબી સાઈડના ભાગમાં તમને જે બી મળશે એ બધા તારોના કારણે મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર હશે, જ્યારે જમણી બાજુના ભાગમાં જે સમેશન આઈ છે એ સમેશન આઈ માત્ર એમ્પિરિયન લૂપના અંદરના ભાગમાં કેટલો પ્રવાહ પસાર થાય છે એ જ બતાવશે. તો તમે જોઈ શકો કે ભાઈ આ એમ્પિરિયન લૂપ છે એના અંદરના ભાગમાં ક્યાંય તાર જ નથી, તાર નથી એટલે પ્રવાહ ક્યાંય ન હોય. પ્રવાહ ન હોય એનો મતલબ એવો થયો કે સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સો મ્યુ ઝીરો ઇન્ટુ ઝીરો ઇઝ અલ્સો ઝીરો, એન્ડ સો બી ઇઝ ઇક્વલ ટુ અલ્સો ઝીરો. માટે ચુંબકીય ક્ષેત્ર આપણને બિંદુ એક પાસે કેટલું મળે છે, તો કે ઝીરો. મતલબ કે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. ચાલો વિચારો હવે બિંદુ બે, સોરી બિંદુ ત્રણ પાસે પહેલાં જોઈ લઈએ, કારણ કે ત્યાંય ઝીરો જ થશે. પછી આપણે બિંદુ બે જોઈએ. બિંદુ ત્રણ પાસે ચુંબકીય ક્ષેત્ર, ચાલો બિંદુ ત્રણ પાસે ચુંબકીય ક્ષેત્ર મળ્યું હોય એમાં પણ આપણે એમ્પિયરના નિયમનો ઉપયોગ કરીએ. એમ્પિયરનો નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સમેશન આઈ. ચાલો આવું કંઈક આપણને મળે છે. હવે અહીંયા પણ આપણે વિચારો કે એમ્પિયર એવું કહે છે કે તમારે શું કરવું પડશે, તો કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એ બિંદુએ તમારે કોઈ પણ એક એમ્પિરિયન બંધગાળો વિચારવો પડશે. તો આપણે અહીંયા બંધગાળો વિચારી લઈએ. ધારો કે આવો ભાઈ બંધગાળો જે છે એ આપણી પાસે છે, આ એમ્પિરિયન લૂપ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ આની ત્રિજ્યા જે છે આપણે લઈ લઈએ, આર ટુ જેટલી ત્રિજ્યા લઈ લઈએ, બરાબર. ચાલો તો હવે અહીંયા આપણે સમેશન આઈ શું થાય એ વિચારો અહીંયા, કારણ કે સમેશન આઈમાં શું લેવાનું હોય, તો કે એમ્પિરિયન લૂપના અંદરના ભાગમાં જેટલો પ્રવાહ હોય એટલો પ્રવાહ તમારે લેવાનો થાય. તો એમ્પિરિયન લૂપમાં તમે જોઈ શકો કે અહીંયા બધા તાર આવી જાય છે, પણ તોય હું એવું કહીશ કે સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. વાય સમજો, ધારી લો કે આ રિંગ છે, બરાબર. રિંગની અંદર અહીંયાથી જુઓ રિંગ બહાર જાય છે અને અહીંયાથી ફરી આ તાર જે છે એ ક્યાં જાય છે, તો કે અંદર જાય છે. એટલે આખો જે ગાળો છે એમાં જે તાર જે છે તાર અહીંયાથી આમ બહાર નીકળે છે અને પાછો અહીંયાથી આમ અંદર જાય છે, ક્લિયર. એવી રીતે તમે આનું વિચારો તો આમાં જો અહીંયાથી બહાર આવે છે પાછો અહીંયાથી અંદર જાય છે, આમાં અહીંયાથી બહાર આવે છે અહીંયાથી અંદર જાય છે. જો તમે આ લૂપ વિચારો તો આપણે લૂપમાં એવું કીધું હતું કે સમેશન આઈ જે છે એ બધા પ્રવાહનો બેઝિક સરવાળો કરવો. બેઝિકનો અર્થ શું થાય, પ્લસ હોય પ્લસ, માઇનસ હોય માઇનસ. પ્લસ માઇનસ કઈ રીતે, તો કે ડાયરેક્શન જો અલગ હોય તો કોઈ પણ એકને પ્લસ કહેવાનું, કોઈ પણ એકને માઇનસ. ઉપર જતું હોય તો પ્લસ કયો, નીચે જતું હોય તો માઇનસ કયો. તો આ જે એમ્પિરિયન લૂપ છે આ એમ્પિરિયન લૂપની અંદર પ્રવાહ તમારો એકવાર બહાર નીકળે છે અને અહીંયાથી એકવાર અંદર જાય છે. એટલે બહાર નીકળે ને પ્લસ કયો તો અંદર જાય એ માઇનસ. અને દરેકમાં તો પ્રવાહ તો એક સરખો જ છે આઈ જેટલો. તો વિચારો કે ભાઈ ખાલી આપણે આટલી રિંગ જોઈએ તો આ રિંગમાં પ્રવાહ એકવાર બહાર આવ્યો એકવાર અંદર ગયો, મતલબ કે એકવાર પ્લસ એકવાર માઇનસ, મૂલ્ય વેલ્યુ સરખું છે એટલે ઇક્વલ ટુ હું થઈ ગયું ઝીરો. એવી રીતે આ રિંગમાંય ઝીરો, આ રિંગમાંય ઝીરો, આ રિંગમાંય ઝીરો, બધી રિંગમાં હું થઈ જશે ઝીરો. સો સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ચાલો ક્લિયર છે, સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો આમાંય ઝીરો હતો તો બી આપણને શું મળ્યું હતું, તો કે ઝીરો. તો આમાંય આપણને ચુંબકીય ક્ષેત્ર, આને હું કહી દઉં બી વન પાસે, અહીંયા બી થ્રી પાસે આપણને શું મળે છે, ચુંબકીય ક્ષેત્ર ઝીરો. મતલબ કે બહારના ભાગમાં પણ ક્યાંય ચુંબકીય ક્ષેત્ર છે નહીં. ચાલો હવે આપણે વાત કરીએ બિંદુ બી પાસે ચુંબકીય ક્ષેત્ર, બરાબર. ધ્યાન આપશું હવે, બિંદુ
બે પાસે ચુંબકીય ક્ષેત્ર, ચાલો બિંદુ બે પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે મેળવવું છે, તો પેલા થોડુંક ને તો ક્ષેત્ર હશે જ, સ્વાભાવિક છે કે બિંદુ બે જે છે એ આના ભાગના અંદરના ભાગમાં ને તો સ્પષ્ટ આપણને ક્ષેત્ર દેખાય જ છે, એટલે ત્યાં ક્ષેત્ર હોવાનું, બરાબર. તો ન્યાય આપણે એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરશું, પણ એ પહેલા આ ટોરોઇડની અંદર થોડીક આપણે સંજ્ઞાઓ વિચારી લઈએ. ધારો કે આ ટોરોઇડની અંદર કુલ આટાની સંખ્યા, ધારો કે કુલ આટાની સંખ્યા કેપિટલ એન છે, બરાબર. કુલ આટાઓની સંખ્યા કેટલી છે? તો કે કેપિટલ એન જેટલી છે. અને દરેક તારમાંથી પસાર થતો પ્રવાહ માની લો કે આઈ જેટલો છે, અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ફોર એક્ઝામ્પલ કે સ્મોલ એન જેટલી છે. ચાલો કુલ આટા અને એકમ લંબર એટલા બે વચ્ચે ભેદ શું છે એ આપણે સોલેનોઇડમાં ક્લિયર કરી ગયા હતા કે કુલ આટા ગણવાના કીએ તો ટોટલ આટા ગણવાના, અને એકમ લંબાઈ જે આટાની સંખ્યા કીએ તો કુલ આટાને સોલેનોઇડ કે જે ટોરોઇડ હોય એની લંબાઈ વડે ભાગી નાખો એટલે એની એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા મળે. તો આપણે અહીંયા કુલ આટા કેટલા વિચાર્યા છે? તો કે કેપિટલ એન. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી છે? તો કે સ્મોલ એન. આમાં તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? તો કે આઈ જેટલો, બરાબર. આટલી વસ્તુ કરી અને હવે આપણે એમ્પિયરના નિયમનો ઉપયોગ કરીએ. એટલે એમ લખું કે ભાઈ એમ્પિયરના નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડી એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સમેશન આઈ. એમ્પિયર એવું કહે છે કે તમારે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવું હોય એ બિંદુએ તમારે એક બંધ લૂપ વિચારવું પડે, જેવું આપણે આમાં વિચાર્યું આમાં વિચાર્યું એવું આની અંદર પણ આપણે એક બંધ લૂપ વિચારી લઈએ. માની લો કે આ ભાગ જે છે એ આપણો બંધ લૂપ છે, વર્તુળાકાર ભાગ. ફોર એક્ઝામ્પલ એની ત્રિજ્યા આર જેટલી છે, ત્રિજ્યા કેટલી છે? તો કે આર જેટલી. જોઈશો તો આમાં આપણે ડોટ પ્રોડક્ટ આવે છે, બરાબર. સમજો તો અહીંયા હું લખી શકું ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડી એલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સમેશન આઈ. ચાલો આમાં થીટા કોના કોના વચ્ચેનો? તો કે બી અને ડી એલ વચ્ચે. બી કયું છે? તો કે ઈ જ વર્તુળ છે. ડીએલ કયો છે? તો કે આપણે એમ્પિરિયન ઉપર રેડ ભાગ બતાવ્યો હતો કે એ એક વર્તુળ છે, એક વર્તુળ ઉપર બીજા વર્તુળ સંપાત થાય છે. તો કોઈ પણ બિંદુએ તમે જોવો તો દિશા થીટા કેટલા કેટલા હશે? તો કે ઝીરો હશે બી અને ડીએલ વચ્ચેનો. તો અહીંયા લખી કે બી અને ડીએલના વર્તુળો જે છે એ એકબીજા પર શું છે? સંપાત છે. માટે દરેક કિસ્સામાં આપણે કહી શકીએ કે ભાઈ બી અને ડીએલ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે ઝીરો ડિગ્રી થશે. આટલી વસ્તુ કમ્પ્લીટ. તો કોસ ઝીરો, કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ આપણે હું કહી દઈએ વન, વન કહી દઈએ એટલે આખું આ કોસ વડું પદ નીકળી જાય, ખાલી તમને મળે ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડી એલ. ચાલો હવે આપણે વાત કરશું સમેશન આઈ ની. સમેશન આઈ બરાબર કિંમત તમે શું મૂકશો? સમેશન આઈમાં તમે જોશો કે આ જે લૂપ જે છે એ લૂપ થોડુંક અંદર છે, માત્ર અહીંથી તારમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય એ આવે છે, અંદર તો લૂપની બહાર જાય છે, એટલે અહીંયા તમારો સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો નહીં થાય. શા માટે આમાં ઝીરો થયું હતું? કારણ કે લૂપની અંદર ને અંદરથી પ્રવાહ બહાર નીકળતો અને અંદરમાં અંદરમાં પછી અંદર જતો. આમાં શું થાય છે? આ લૂપની અંદરના ભાગમાંથી પ્રવાહ બહાર નીકળે છે, પણ અંદર ક્યાંથી જાય છે? તો કે લૂપના બહારના ભાગમાંથી. એટલે પરિણામે અહીંયા તમારો સમેશન આઈ છે એ ઝીરો થશે નહીં. તો આમાં પ્રવાહ દરેકમાંથી આમાંથી આઈ જેટલો, આમાંથી આઈ જેટલો, આમાંથી આઈ જેટલો, અને બધા પછી એક ડાયરેક્શનમાં બહાર નીકળે છે કે પછી અંદર જતા હશે? કોઈ પણ એક જ દિશામાં હશે. એટલે દરેકમાંથી આઈ 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 ભેગા કરો તો કુલ આટા કેટલા છે? તો કે એન. તો અહીંયા લખી શકીએ આપણે કે ભાઈ સમેશન આઈ એ એન આટાઓમાંથી, એન આટાઓમાંથી પસાર થતો પ્રવાહ છે. માટે સમેશન આઈ ઇઝ ઇક્વલ કહી શકું ભાઈ એન ઇન્ટુ આઈ.
एक अटो हो तो आई मुकत, बे अटा हो तो टू आई, टू आई मुकत, त्रण हो तो थ्री आई मुकत, एवं कुल अटा केटला छे तो के एन छे। सो आपणे मूकी शकीए एन इज एन समेशन आई इज इक्वल टू एन आई। चलो आ बंने किंमतो जे छे, हवे आ कोस थीटा जीरो नी किंमत अने समेशन आई नी किंमत आपणे आ समीकरण नी अंदर एप्लाय करीए तो हवे आपणने शुं मळशे, तो के क्लोज्ड इंटीग्रेशन बी डी एल इज इक्वल टू म्यू जीरो समेशन आई छे नी, हुं एन आई मूकुं छुं। चलो हवे अहींया बी कॉन्स्टंट छे, बार खेची लियो बी कॉन्स्टंट ने बार खेची लियो, क्लोज इंटीग्रेशन डी एल इज इक्वल टू म्यू जीरो एन आई आउट एक आवशे। क्लोज इंटीग्रेशन डी एल मतलब के आवा तमारे डीएल लंबाई ना खंड नुं संकलन करो एटले के वर्तुळाकार मळे, वर्तुळाकार नो परिघ थाय 2 पाई आर, एनी त्रिज्या केटली छे आर जेटली, तो आनुं इंटीग्रेशन थई गयुं बी इंटू 2 पाई आर इज इक्वल टू म्यू जीरो एन आई। हवे तमे बी ने करता बनावो तो b इज इक्वल टू म्यू जीरो एन आई छेद मा टू पाई आर। आ तमने टोरॉइड नी अंदर उत्पन्न थतो चुंबकीय क्षेत्र मळी गयुं। हवे आपणे आ सूत्र थोड़ुक मॉडिफाई करिए के भाई टूल कुल अटा केटला छे, तो के कैपिटल n, एकम लंबाई दीठ अटान संख्या केटली छे, तो के स्मोल n, आपणे जे लूप विचार्युं लूप नी लंबाई केटली छे, तो के टू पाई आर। તમે કુલ આટાને એની લંબાઈ વડે ભાગો એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા મળે, તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે n ઇઝ ઇક્વલ ટુ કુલ આટા, કુલ આટા કેટલા છે તો કે n છેદમાં એ લૂપની લંબાઈ કેટલી છે તો કે 2 પાઈ r, એટલે આપણે અહીંયા શું મૂકીએ 2 પાઈ r, તો n બરાબર શું થયું સ્મોલ n બરાબર કેપિટલ n / 2 પાઈ r। તો જો અહીંયા કે કેવું છે n / 2 પાઈ r, તો હવે જે છે આપણને સૂત્ર શું મળશે तो के b इज इक्वल टू म्यू जीरो आ एन आवी गयो आना बदले इनटू आई, तो b इज इक्वल टू म्यू जीरो एन आई। आउ सूत्र कई कोनु हतु तो के सोलेनोइड नु हतु, सोलेनोइड नी अंदर पण स्मोल n जे छे एकम लंबाई दीठ आटानी संख्या हती, अहींया पण आपणे n बराबर h छे, मतलब के टोरॉइड माथी तमारे उत्पन्न थतो चुंबकीय क्षेत्र मेळवु होय तो एना एकम लंबाई दीठ आटानी संख्या केटली छे અને એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, આ બે કિંમત આપણી પાસે હોય એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવી શકીએ, બરાબર। તો આ વાત થઈ ટોરોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। હવે તમે આની અંદર અંદરનો ભાગ તમે જે છે એ કેવા પ્રકારનું મટીરિયલ રાખો છો એના ઉપર પણ ડિપેન્ડ હશે। શા માટે તો કે મ્યુ ઝીરો જે છે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે, પણ તમે જો બીજું કોઈ માધ્યમ મૂકો તો એ માધ્યમની તમારે પરમિએબિલિટી મૂકવાની થાય, તો એમાં મ્યુ ઝીરોની કિંમત ચેન્જ થાય, મ્યુ ઝીરોની કિંમત ચેન્જ થાય તો બીની કિંમતમાં પણ ફેરફાર થશે। તો અંદરનું મટીરિયલ જે છે તમારે પેરામેગ્નેટિક રાખો, ફેરોમેગ્નેટિક રાખો, એના આધારે તમને ડિપેન્ડ હશે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવી રીતે ફેરફાર થાય, કારણ કે મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય દરેકમાં કેવું હશે અલગ અલગ હશે। તો વાત થઈ ટોરોઇડની, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવો કન્સેપ્ટ, અત્યાર સુધી ચુંબકીય ક્ષેત્ર જોયું, તો ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ અનુભવાય છે, તો આ ચુંબકીય બળ શું છે એનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે મળી શકે, એના માટેના કેટલાક નિયમો અને કેટલાક સિદ્ધાંતોની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું। ત્યાં સુધી ચેનલને જોતા રહો, અભ્યાસ કરતા રહો, ઓલ ધ બેસ્ટ।